इस्कॉन ब्रिज अकस्मात बाद पण अमदावाद शहर में वाहनों की रफ्तार धीमी नहीं पड़ी। नबीराओ बेफाम रीते हाईवे पर वाहनों हंकारी रहा है। पोलीसे तो ड्राइव शुरू करी तेम छता क्यांक वीटीवी न्यूज रियलिटी चेक में रात्रि दरमियान बेफाम कार हंकारता वाहन चालकों नजरे पड़ा था। तंत्र वातो करे छे के रात्रि समय स्पेशल ड्राइव करवामां आवी रही छे, परंतु क्याय ते दावा खोटा साबित थई रह्या छे। एसजी हाईवे पर ज बेफाम रीते मोड़ी रात्रि आ वाहन चालको बेफाम कार चलावी रह्या छे। हजु पण लोकोए इस्कॉन अकस्मातमांथी बोध नथी लीधो, कारण के क्यांक तेनी पाछळ नशो पण जवाबदार छे। बगड़ेला युवाधननी सवार मधराते पड़े छे अने वहेली सवार सुधी तेओ मौज मस्ती करे छे। अमदावादना हाई प्रोफाइल सिंधुभवन रोड पर थोड़े दूर पुलिसनुं चेकिंग तो चाले छे, परंतु नबीराओ मोटी संख्यामां बिंदासपणे मौज मस्ती करी रह्या छे। अर्धी रात्रे महफिलो माणवा निकळेला छोकरा छोकरीओ मोंघીદાટ કારમાં આવે છે અને ત્યારબાદ તથ્ય પટેલ જેવા અકસ્માતોને અંજામ આપે છે। હાથમાં સિગરેટ અને નશામાં ચકચૂર થયેલા નબીરાઓ ક્યારે વાહનમાં આવશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે રાત્રિ ચેકિંગ તો પોલીસ કરી રહી છે, પરંતુ આ નબીરાઓને પોલીસ પણ નથી પકડી શકતી, તે સૌથી મોટી વાત છે। અને સમગ્ર અમદાવાદ શહેરમાં અને સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 4 પોઈન્ટ ઉપર સરખેજ પોલીસ સ્ટેશનના 4 પોઈન્ટ ઉપર રાત્રિના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને જેમાં કોઈ પણ પ્રકારની રેશ ડ્રાઇવિંગ અથવા તો ટ્રાફિકના નિયમોનો ભંગ અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય એને અટકાવવા માટે આ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે અને સઘન કામગીરી તમામ ફૂલ ફ્લેજમાં ચાલુ કરવામાં આવી છે। સર, જે રીતે વાત કરી કેફે ખૂબ ચાલુ હોય છે, કેફેના કારણે ક્યાંક લોકો અને જે નબીરાઓ હોય છે તે પણ રખડતા હોય છે, એટલે કે ત્યાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? સિટીના તમામ વિસ્તારોમાં જ્યાં પણ ગેધરિંગ થતું હોય અથવા તો જે રોડ છે, જે આકર્ષણના કેન્દ્ર છે, જ્યાં પબ્લિક તથા પરિવાર સાથે પણ લોકો આવતા હોય છે, એવા જગ્યાએ સતત વાહન ચેકિંગ તથા કોમ્બિંગ કરી અને આવા અસામાજિક તત્વો કોઈ પણ મળી આવે તો એના વિરુદ્ધ જે પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની થાય એ કરવા માટે સતત સૂચના ઉપનિય અધિકારી શ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન મળી રહ્યા છે। ક્યારે બી આટલા ટાઈમમાં મને ક્યારે કોઈ પોલીસે રોક્યું નથી, ફર્સ્ટ ટાઈમ આજે તસ્ય પટેલ વાળો જે અકસ્માત થયો છે અને પછી જે રીતે ડ્રાઈવ ચાલુ છે, તો આ પોલીસની કામગીરી ખરેખર વખાણવા જેવી છે, અને હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે આ જ કામગીરી આવી જ રીતે કાયમ માટે રહે તો આટલા મોટા અકસ્માતને આપણે ટાળી શકીએ અને ખોટી ઘટનાઓથી આપણે બચી શકીએ।